સરદાર ભીલાડવાડા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 16 સપ્ટેમ્બર શનિવારે યોજાશે. ચેરમેન પદે હર્ષદભાઈ દેસાઈ, કમલેશ પટેલ, યુવા ડિરેક્ટર અમિત દેસાઈના નામની ચર્ચા જોરશોરમાં. સરદાર ભીલાડવાડા કોઓપરેટિવ બેંક લિમિટેડના આગામી 2.5 વર્ષના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 16 સપ્ટેમ્બર શનિવારના રોજ પારડી હેડ ઓફિસ ખાતે યોજાશે. બેંકમાં હાલમાં 11 ડિરેક્ટરો ભાજપ સમર્થિત તથા 7 ડિરેક્ટરો કોંગ્રેસ સમર્થિત છે. ભાજપા સમર્થિત ડિરેક્ટરોને પ્રદેશ નેતાગીરી દ્વારા મેન્ડેટ અપાય એવી પ્રબળ સંભાવના છે. મિટિંગ પૂર્વે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા જાતે હાજર રહી ડિરેક્ટરોને મેન્ડેટ આપશે એવું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગત 2 ટર્મ વાપીના ડિરેક્ટરો ચેરમેન પદે રહી ચૂક્યા છે, ત્યારે આ વર્ષે પારડીના ડિરેક્ટરોને ટક મરવાની શક્યતા દેખાઈ રહી છે. બેંકના ચેરમેન પદને લઈ ડિરેક્ટરો પૈકીના હર્ષદભાઈ દેસાઈ ઉદવાડા વિભાગ, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ પારડી વિભાગ, તેમજ યુવા ડિરેક્ટર અમિત દેસાઈ પારડી વિભાગનું નામની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે ફરી 2.5 વર્ષના ટર્મ માટે ભાજપ સમર્થિત બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાઈ આવશે એમાં બે મત નથી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.